જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ કેક, 5 મિનિટમાં બની જાય એવી. અચાનક કેક ખાવાનું મન થયું હોય કે ઘરમાં કઈ ફંક્શન હોય તો તમે આ ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો અને બહુ જ ઇઝી રેસીપી છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે બોર્બન બિસ્કિટ્સ, 30-35 બિસ્કિટ્સ જોઈશે. એના આપણે મોટા મોટા કટકા કરી કાઢવાના. હવે આ કટકાને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને એનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે. હવે પાવડર બની જાય એટલે પાવડરને આપણે એક બોલમાં લઈ લઈશું. સો અહીંયા આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. સો આપણે પાવડરને એક સાઈડ રેવા દેવાનો અને હવે આપણે માઇક્રોવેવ કન્ટેનર જેમાં આપણે કેક બનાવવાના છે એ તૈયાર કરશું. તમે ગ્લાસનું કે પ્લાસ્ટિકનું કોઈ પણ માઇક્રોવેવ સેફ કન્ટેનર લઈ શકો છો. હવે કન્ટેનરને બધી બાજુથી બરાબર તેલથી ગ્રીસ કરવાનું છે. સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે ગ્રીસ બરાબર કર્યું હોય તો તમારી કેક ઇઝીલી બહાર આવશે. હવે નીચે બોટમમાં મૂકવા માટે એ સાઈઝનું બટર પેપર કાપવાનું અને નીચે આપણે એને બતાવ્યું છે એ પ્રમાણે મૂકી દેવાનું છે. હવે બટર પેપર ગોઠવી દીધા પછી બટર પેપરને પણ આપણે ગ્રીસ કરશું. નાના મોટા બધાને ભાવે એવી સરસ આ કેક બનશે. હવે અહીંયા આપણે બરાબર ગ્રીસ થઈ ગયું છે. સો હવે આપણે લઈશું જે આપણે પાવડર આપણે બનાવ્યો હતો એનું બેટર બનાવશું. હવે એમાં લઈશું સાકર. અહીંયા મેં 1/2 કપ સાકર લીધી છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકો છો. હવે લઈશું બેકિંગ પાવડર 1 ટીસ્પૂન. બેકિંગ પાવડરની બદલે તમે 1 ટીસ્પૂન ઈનો પાવડર પણ નાખી શકો છો. સો એ તમારી ચોઇસ પર છે, કાં તમે બેકિંગ પાવડર નાખો કે ઈનો પાવડર નાખો, બેમાંથી એક નાખજો. હવે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે બરાબર મિક્સ કરી કાઢવાના છે. હવે એકવાર મિક્સ થઈ જાય એટલે હવે આપણે આને દૂધ નાખીને આમાંથી આપણે બેટર બનાવીશું. અહીંયા લીધું છે 1/2 કપ દૂધ. હવે દૂધ આપણે ધીરે ધીરે નાખવાનું છે, એક સાથે નહીં નાખતા, કેમ કે આપણને કદાચ 1 કે 2 ટેબલ સ્પૂન દૂધ આમાં ઓછું પણ જોઈએ. આપણે એકદમ લિક્વિડી પણ નથી કરવાનું ને એકદમ ઘટ પણ નથી બનાવવાનું. અને એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે કે જરી પણ ગઠ્ઠા રહેવા ન જોઈએ. એ પ્રમાણે આપ બરાબર સ્ટર કરજો અને એક જ ડિરેક્શનમાં સરસ રીતે સ્ટર કરજો. અને દૂધ ધીરે ધીરે નાખવું બહુ જરૂરી છે. સો તમે આ જોઈ શકો છો અહીંયા આપણું બેટર તૈયાર છે અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, રીબીનની જેમ આમ નીચે પડશે. સો આ કન્સિસ્ટન્સી આપણને જોઈએ છે. હવે એકવાર બેટર થઈ જાય એટલે ચાખી લેવાનું અને જો તમને સાકર થોડી વધારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. સો અહીંયા હવે આપણું બેટર તૈયાર છે. હવે આપણે જે ગ્રીસ કરીને કન્ટેનર રાખ્યું છે એમાં આપણે એને ટ્રાન્સફર કરશું. બોલમાં ટ્રાન્સફર કર્યા પછી આપણે હવે બોલને એકવાર જેન્ટલી ટેપ કરી કાઢવાનો, એટલે એનાથી શું થશે કે એર બબલ્સ નીકળી જાય અને ઉપરનું લેવલ એકદમ સરસ ઇવન થઈ જશે. હવે આપણે માઇક્રોવેવમાં 5 મિનિટ માટે આને કુક કરવાનું છે. બધાના માઇક્રોવેવના પાવર ડિફરન્ટ હોય છે, એટલે પહેલા તમે 4 મિનિટ કરજો, ટૂથપીક નાખીને જોઈ લેવાનું ને ન થયું હોય તો પાછી બીજી 1 મિનિટ કરજો. સો અહીંયા મારે 5 મિનિટ થઈ ગઈ છે, મને 5 મિનિટ મારા માઇક્રોવેવમાં જોઈએ છે. હવે આપણે બહાર કાઢશું. તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર થઈ છે અને સ્પંજી થઈ છે. હવે આપણે આ ચપ્પુ જ્યારે તમે નાખીને જોશો ખબર પડી જશે કે કેટલી સરસ સ્પંજી છે. અને ચપ્પુ અને ટૂથપીક કોઈ પણ રીતે તમારે જોઈ લેવાની ને એ ક્લિયર આવે ધેટ મીન્સ થઈ ગઈ છે. હવે આપણી સરસ કેક અહીંયા તૈયાર છે. આપણે હવે આને ઠંડી થવા દેવાની છે. જ્યાં સુધી ઠંડી ન થાય ત્યાં સુધી બહાર કાઢવાની નહીં. હવે આ કમ્પ્લીટલી ઠંડી થઈ ગઈ છે એટલે હવે આપણે ચારે બાજુથી ચપ્પુની મદદથી એને થોડી લૂઝ કરી કાઢવાની, એટલે ઇઝીલી બહાર આવી જાય. સો નીચે સુધી ચપ્પુ નાખીને આપણે એને થોડી લૂઝ કરશું. હવે એક ડીશ લઈશું, ડીશને એના ઉપર મૂકીને ડીશને ફ્લિપ કરી કાઢવાની. ફ્લિપ કર્યા પછી તમે થોડું ઉપર ટેપ ટેપ કરશો તો ઇઝીલી કેક નીચે બહાર આવી જશે.
હવે તમે આ જોઈ શકો છો કેટલી સરસ રીતે કેક બહાર આવી છે. હવે હળવે હાથે આપણે આમાંથી બટર પેપર કાઢી કાઢશું. ફ્રેન્ડ્સ, એકદમ સરસ જાળીદાર સ્પંજી ને સોફ્ટ કેક તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ જાળીદાર થઈ છે. હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડી થવા દેવાની, પછી જ ઉપર આપણે ડેકોરેટ કરવાનું છે. હવે અહીંયા હું ડેકોરેશન માટે ચોકલેટ સોસ લઉં છું. કોઈ બીજું ફેન્સી આપણે નથી કરી રહ્યા, ખાલી ચોકલેટ સોસ ઉપર લગાવી રહ્યા છીએ. અને જો તમને ચોકલેટ સોસ ન લગાવવો હોય તો તમે ન્યુટેલા પણ લગાવી શકો છો, જો તમને ભાવતું હોય તો. ઉપર ફ્રોસ્ટિંગ તમે તમારી ચોઇસનું કંઈ પણ કરી શકો છો. સો એકવાર સ્પ્રેડ કર્યા પછી આપણે ઇવનલી એને બરાબર સ્પ્રેડ કરી કાઢશું, એટલે ફાઇન તમારી ચોકલેટી સરસ કેક બની જશે. હવે અહીંયા મારી પાસે વ્હાઇટ ચોકલેટ પડી છે, તો હું વ્હાઇટ ચોકલેટ થી અહીંયા ડેકોરેટ કરી રહી છું. સો વ્હાઇટ ચોકલેટ ને ઉપર થોડું ગ્રેટ કરી કાઢીએ, એટલે દેખાવ સરસ લાગે. સો આ ઓપ્શનલ છે, આપણી પાસે જે હોય એ આપણે યુઝ કરી શકીએ છીએ. અને વ્હાઇટ ચોકલેટ ગ્રેટ કર્યા પછી અહીંયા મેં યુઝ કરી છે 21 ચોકલેટ્સ. તમે ફ્રૂટ પણ મૂકી શકો છો, સ્ટ્રોબેરી મૂકો કે કોઈ ડ્રાય નટ્સ મૂકો. સો એની વે યુ કેન નાઇસલી ડેકોરેટ ઇટ. સોફ્ટ સ્પંજી 5 મિનિટમાં બની જાય એવી ડેલિશિયસ કેક તૈયાર છે. તમે પણ બનાવો, અને જો તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.